हेलो फ्रेंड्स, लास्ट क्लास की अंदर अपने वैलेंसी शू है यनी चर्चा कर चुक है। केमिकल बॉन्डिंग चैप्टर एक अगत्य चैप्टर से मैं लास्ट लैक्चर में तमने बात करी। आज आप चैप्टर की अंदर एक्जेक्ट एंट्री करवाना है और अलग अलग टाइप ना बॉन्ड्स जो आप समझवाना है। एम सौथी पहलो बंध है आयोनिक बंध। ये आयोनिक बंध एने इंग्लिश में आयोनिक बॉन्ड कहेवामां आवे छे। बन्ने टर्मिनोलॉजी तमारे समझवी जरूरी छे, बिकॉज नीट अने जेडब्ल्यूई नी जे लोको प्रिपरेशन करी रह्या छे एमने घणा बधा क्वेश्चन्स जे छे ए इंग्लिश वर्ड पण आमां काममां लागशे। घणा बधा क्वेश्चन ने सोल्व करवा माटे इंग्लिश वर्ड पण काममां लागशे। तो हवे आपणे समजीए आयोनिक बंध कोने कहेवाय। आम तो तमे जोशो तो शब्द ज घणो बधुं कही जाय छे। आयोनिक बंध मतलब आयनो वच्चे जोवा मळतो जवाबदार शू तो इलेक्ट्रॉन नो कम्प्लीट ट्रांसफर थाय। मतलब एक एटम माथी अथवा एक परमाणु माथी संपूर्णपणे इलेक्ट्रॉन, જ્યારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનનો મતલબ એ નથી કે બધા જ ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે બીજા પરમાણુની અંદર દાખલ થાય ત્યારે બંનેની વચ્ચે જોવા મળતા બંધને આયોનિક બંધ કહે છે। એટલે ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે આયોનિક બોન્ડ ઇઝ ફોર્મડ ડ્યુ ટુ કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન। સમજમાં આવે છે કે નહીં? એટલે કમ્પ્લીટ ટ્રાન્સફર કોનું થવું જોઈએ? ઇલેક્ટ્રોનનું થવું જોઈએ। એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બીજા પરમાણુની અંદર જાય એટલે એ જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધનાયન બને, જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણાયન બને, અને ધનાયન અને ઋણાયનની વચ્ચે જે બંધનું નિર્માણ થાય એને આપણે શું નામ આપીએ છીએ? આયોનિક બંધ નામ આપીએ છીએ। એટલે અહીંયા આપણે લખીશું इलेक्ट्रॉन ना ट्रांसफर એટલે સ્થાનાંતર, इलेक्ट्रॉन ना સ્થાનાંતર થી ઉત્પન્ન થતા આયનો વચ્ચે જોવા મળતા બંધને શું નામ આપીશું? આપણે આયોનિક બંધ કહીએ છીએ। એટલે આયોનિક બંધ કોને કહેવાય છે? તો ઇલેક્ટ્રોનના સ્થાનાંતરથી એક પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે બીજા પરમાણુની અંદર દાખલ થાય છે તો એ ઇલેક્ટ્રોનનું શું થયું? સ્થાનાંતર થયું। અને ઇલેક્ટ્રોનના સ્થાનાંતરથી જ્યારે પણ આયનો વચ્ચે બંધ જોવા મળે છે એ બંધને આપણે શું નામ આપીશું? આયોનિક બંધ કહેવામાં આવે છે। એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને। ધારો કે બેટા તમારી પાસે છે સોડિયમ, રાઈટ? હવે સોડિયમ જે છે એ કયા નંબરનું એલિમેન્ટ છે? 11 નંબરનું। ઇલેક્ટ્રોન રચના લખીએ તો અહીં તમારી પાસે બાહ્યતમ કક્ષાની અંદર 3s1 ઇલેક્ટ્રોન રચના આવે કે નહીં? એટલે નિયોન ઉપરાંત તેની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો હોય। તમે આમ પણ જો જનરલ ઇલેક્ટ્રોન રચના લખવા માંગો તો 1s2 2s2 2p6 એન્ડ 3s1 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવે। એટલે અહીં તમે આખી આપણે બાહ્યતમ કક્ષાની લખીએ તો 2s2 2p6 એન્ડ 3s1 અહીં 1s2 હોય પણ એને લખવાનો આમ તો અર્થ નથી। 1s2 2s2 2p6 3s1 આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે। હવે જો સોડિયમની વાત કરીએ તો આ અષ્ટક પૂર્ણ થયેલી છે સોડિયમની, જોઈ શકો છો 2s2 2p6 મતલબ કે અષ્ટક પૂર્ણ થયેલી છે, પણ એના ઉપરાંત એમાં શું આવેલું છે બેટા? એક ઇલેક્ટ્રોન આવેલો છે અને એ એક ઇલેક્ટ્રોનને એ શું કરે? ગુમાવી દે। મતલબ આ એક ઇલેક્ટ્રોન જે એક્સ્ટ્રા આવેલો છે એ ઇલેક્ટ્રોન અહીંયા શું થઈ જશે? દૂર થઈ જશે। બેટા ઇલેક્ટ્રોન દૂર થયો, એ ઇલેક્ટ્રોન ગયો ક્યાંથી? તો આ 3s1 માંથી ઇલેક્ટ્રોન દૂર થાય। ક્યાંથી દૂર થાય બેટા? 3s1 માંથી ઇલેક્ટ્રોન દૂર થાય। તો અહીં શું વધ્યું? હવે અહીંયા આવે Na+, બીકોઝ સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો આટલો સેક્શન વધ્યો, એ સેક્શન કહેવાય 1s2 2s2 એન્ડ 2p6। મતલબ 3s1 એ એક ઇલેક્ટ્રોન અહીંયા દૂર થઈ ગયો અને પરિણામે આપણી પાસે વધ્યું 1s2 2s2 અને 2p6। આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળી।
હવે તમે જોઈ શકો છો કે આ જે કામ કર્યું આના માટે કંઈક તો કરવું પડે, મતલબ કે ઇલેક્ટ્રોન આપમેળે તો દૂર ન થાય. સોડિયમ પરમાણુને લઈને એમ કહો કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરી દે તો શું દૂર કરી દેશે? ના, એના માટે તમારે શું કરવું પડશે? આયનીકરણ ઊર્જા આપવી પડશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આના માટે તમારે શું આપવું પડશે? આયનીકરણ ઊર્જાની જરૂર પડશે. આ પ્રક્રિયામાં આયોનાઇઝેશન એન્થાલ્પી આપવી પડે, આયનીકરણ ઊર્જા આપવી પડે. ઓકે, ચલો હવે આ જે ઇલેક્ટ્રોન છે એ કોઈ પરમાણુ શું કરે? મેળવશે. પણ એવો પરમાણુ આ ઇલેક્ટ્રોન મેળવે જેને એક્ચ્યુઅલમાં ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોય. હવે પ્રશ્ન એ થાય કે કોને રિક્વાયરમેન્ટ છે, શું ખબર પડે? તો એના માટે જોવું પડે ફરીથી અષ્ટક. એવો પરમાણુ કે જેની અષ્ટક પૂર્ણ થવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર હોય, એવો પરમાણુ આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. જેમ કે બેટા હું લખું ક્લોરિન. હવે ક્લોરિન કયા નંબરનું એલિમેન્ટ છે દીકરા? 17 નંબરનું. ઇલેક્ટ્રોન રચના લખીશ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હું લખું ખાલી, તો શું આવશે? 3s2 3p5. હવે 3s2 3p5 તમે ટોટલ કરશો તો 2n5, કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. હવે જો આ 7 ઇલેક્ટ્રોન થયા તો આ ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે. જો આ ઇલેક્ટ્રોન સ્વીકારશે તો અહીં શું આવશે? Cl-. શું આવશે? Cl-. એટલે અહીં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે અને Cl- નું નિર્માણ થાય. ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલે આ 3p5 છે એમાં એક ઇલેક્ટ્રોન એન્ટર થાય, બને શું? 3s2 3p6 બની જાય. આના માટે તમારે શું જરૂર પડે? અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા EGH અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી EA તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તમને ખ્યાલ છે આ બધા જ ટર્મિનોલોજીથી તમે પરિચિત છો, કારણ કે આપણે આવર્ત પુસ્તકવાળું ચેપ્ટર કમ્પ્લીટલી ભણી ચૂક્યા છીએ. તો અહીં તમારી પાસે હવે શું છે? Na+ આયન છે. અહીં તમારી પાસે શું છે બેટા? Cl- આયન છે. આ બંને આયન એકબીજાને અટ્રેક્ટ કરશે અને અટ્રેક્શન થશે, હોય છે બંને ગેસિયસ સ્ટેટમાં. Na+ પણ ગેસિયસ હોય અને Cl- પણ ગેસિયસ હોય. અને આ બંને વાયુ અવસ્થાવાળા આયનો જ્યારે આકર્ષિત થાય તો NaCl શું બનાવે? સોલિડ બનાવે. ઘન અવસ્થાવાળો NaCl અહીંયા બનતો હોય છે અને આ કન્ડિશનમાં Na+ નું Cl- આયન સાથે જે આકર્ષણ થયું એ આકર્ષણને આપણે શું નામ આપીશું? આયોનિક બંધ તરીકે ઓળખીશું. એટલે આયોનિક બંધ એ બીજું કશું જ નથી, ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક આકર્ષણ છે. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું NaCl. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ તમે લખી શકો છો. જેમ કે NaCl ની જગ્યા પર તમે એક્ઝામ્પલ તરીકે શું લખી શકો બેટા? KCl લખી શકો છો. Cl ની જગ્યા પર માનો કે હું F લઈ લઉં તો NaCl ની જગ્યા પર NaF પણ આવી શકે છે. આવી રીતે બીજા પદાર્થ લઈએ તો ધારો કે AlF3, તો આ બધા જ એક આયોનિક પદાર્થના ઉદાહરણ છે. વિવિધ ઉદાહરણ છે આ આયોનિક પદાર્થના. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આવા વિશિષ્ટ ટાઈપના આપણે આયોનિક પદાર્થનું નિર્માણ કરી શકીએ. ઓર એક એક્ઝામ્પલ તમને સમજાવું છું. આ બેટા NaCl બનાવો, આવું જ આપણે MgCl ની વાત કરીએ. ધારો કે તમારી પાસે મેગ્નેશિયમ છે. હવે આ જે મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમની વેલેન્સી કેટલી. હવે વેલેન્સી માટે મેં તમને એવું શીખવાડ્યું છે કે કયા સમૂહનું તત્વ છે એ શોધી કાઢો. મેગ્નેશિયમ કયા સમૂહનું તત્વ? બીજા સમૂહ, આલ્કલાઇન અર્થ ધાતુ. તો આ બીજા સમૂહનું તત્વ છે એટલે કોમન સેન્સ એવું કહે છે કે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. યાદ કરો, વેલેન્સી ઇક્વલ એટલે કે સંયોજકતા બરાબર બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને બીજા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. તો આ 2 ઇલેક્ટ્રોન તે ગુમાવી દે અને બનશે શું બેટા? મેગ્નેશિયમ પ્લસ 2. તો મેગ્નેશિયમ મેગ્નેશિયમ પ્લસ 2 બનાવશે અને શું ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ચલો હવે તમારી પાસે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવે? તો ક્લોરિન ગેસ. કોણ મેળવે બેટા? ક્લોરિન ગેસ 2 ઇલેક્ટ્રોન મેળવે.
હવે ક્લોરિન ગેસને હું તમને સિસ્ટેમેટિક સમજાવું છું એટલે 2Cl ગેસ લઉં છું એના પાછળના રીઝન્સ આપણે ખબર પડશે તમને હાલ હું 2Cl ગેસ જ લખું છું એક્ચ્યુઅલમાં Cl2 હોય છે એને Cl બનાવવો પડે છે પણ એની પ્રોસેસ હું તમને સમજાવીશ આપણે તો 2Cl ગેસ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને બનાવશે 2Cl માઇનસ ગેસ આ પણ આયન ગેસિયસ હોય આ પણ આયન ગેસિયસ હોય પહેલા ઉદાહરણની અંદર એટલે કે NaCl બને આ જે Mg છે એમાં બે ઇલેક્ટ્રોન દૂર થયા તો આપવું શું પડે આયોનાઇઝેશન એન્થાલ્પી IP અને બીજા ઉદાહરણમાં અથવા બીજી લાઇનમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે એટલે આને આપણે શું કરવું પડે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા ઇએ ઇલેક્ટ્રોન સ્વીકારવા માટેની એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હવે બેટા અહીં મેગ્નેશિયમ પ્લસ 2 છે અહીં 2Cl માઇનસ છે તો બંને ભેગા થાય એટલે મેગ્નેશિયમ પ્લસ 2 પ્લસ 2Cl માઇનસ આ બંને ભેગા થઈ બનાવશે શું MgCl2 શું બનાવશે MgCl2 તો આવા પ્રકારે અલગ અલગ આયોનિક પદાર્થનું નિર્માણ તમે સમજી શકો છો તમે જાતે AlF3 નું નિર્માણ કરી જુઓ તમને ખ્યાલ આવશે કે ત્રણ ફ્લોરિન ત્રણ ઇલેક્ટ્રોન મેળવે અને એક એલ્યુમિનિયમ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે બેટા એલ્યુમિનિયમ શા માટે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે કારણ છે કે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા છે અને માટે એ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તો આ જે વાત થઈ એ આયોનિક પદાર્થની વાત છે હવે ઇન જનરલ મારે કંઈક વાત કરવી હોય કે આયોનિક પદાર્થ કેવા હોય છે તો તમે જે બે ઉદાહરણ મેં આપ્યા ઇવન અહીંયા બીજા ત્રણ લખ્યા છે એટલે ટોટલ પાંચ એક્ઝામ્પલ તમારી સામે છે બધાને ધ્યાનથી જુઓ તો સોડિયમ એ ધાતુ છે ક્લોરાઇડ એ અધાતુ છે પોટેશિયમ ધાતુ ક્લોરાઇડ અધાતુ સોડિયમ ધાતુ ફ્લોરાઇડ અધાતુ એલ્યુમિનિયમ ધાતુ ફ્લોરાઇડ અધાતુ મેગ્નેશિયમ ધાતુ ક્લોરાઇડ અધાતુ મતલબ અહીંયા વાત એ છે કે આયોનિક બંધ હંમેશા મોટા ભાગે એક્ચ્યુઅલી ધાતુ અને અધાતુની વચ્ચે જ જોવા મળે છે એટલે અહીં આપણે એવું લખી શકીએ કે ધાતવીય ધન આયન અને અધાતવીય ઋણ આયન વચ્ચે જ જોવા મળે છે તો અહીંયા લખીશું આપણે આયોનિક બંધ મોટા ભાગે ધાતવીય ધન આયન અને અધાતવીય ઋણ આયન વચ્ચે જોવા મળે છે બોલો ખ્યાલ આવે છે કે તો અહીંયા ધાતવીય અને અધાતુ વચ્ચે જોવા મળતો બંધ છે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એ ધન આયન બનાવશે અને અધાતુ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે એ ઋણ આયન બનાવશે તો ધન આયન અને ઋણ આયનની વચ્ચે જોવા મળતો બંધ એ બંધનું શું નામ છે આયોનિક બંધ નામ છે હા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે નોંધ કરીને આ પોઈન્ટને યાદ રાખજો અગત્યનો મુદ્દો કહું છું NH4+ આને કહેવાય છે એમોનિયમ આયન શું કહીએ છીએ આપણે આને બેટા એમોનિયમ આયન અમોનિયમ આયન કો એમોનિયમ આયન કો વાત એક જ છે તો આ જે છે એ નાઇટ્રોજન પણ અધાતુ છે હાઇડ્રોજન પણ અધાતુ છે પરંતુ NH4+ એ આલ્કલી ધાતુની જેમ વર્તે છે આલ્કલી ધાતુની જેમ વર્તે આલ્કલી ધાતુમાં કોણ હોય બેટા સોડિયમ પોટેશિયમ રુબિડિયમ એક્સેટ્રા વગેરે તો આ બધાની જેમ આ NH4+ વર્તે છે એનો મતલબ એ થયો કે આ જો આયોનિક તરીકે વર્તન કરતો હોય ભલે નાઇટ્રોજન હાઇડ્રોજન અધાતુ છે પણ જો તે આયન આલ્કલી ધાતુની જેમ વર્તન કરતા હોય તો NaCl જો Na+ અને Cl વચ્ચે આપણે આયોનિક બંધ કહેતા હોઈએ તો NH4Cl અમોનિયમ ક્લોરાઇડ જેમાં અહીંયા કોઈ ધાતુ નથી છતાં પણ આમાં આપણે આયોનિક બંધની હાજરી છે એવું કહીશું
અને જેમાં આયોનિક બંધની હાજરી હોય એવા સંયોજનોને આયોનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેવા સંયોજનો છે બેટા? આયોનિક સંયોજનો છે, યાદ રાખજો. NaCl એ આયોનિક બંધ ધરાવે છે એટલે આયોનિક સંયોજન છે. NH4Cl એ પણ આયોનિક સંયોજન છે અથવા આયોનિક બંધ ધરાવે છે એટલે એ પણ આયોનિક. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો પોઈન્ટ બહુ સરળ છે. આપણે સમજવાનું આમાં માત્ર એટલું છે કે આલ્કલી ધાતુની જેમ NH4+ વર્તે છે અને આમ આલ્કલી ધાતુ એ અધાતુ સાથે આયોનિક બંધ બનાવે, પણ NH4+ જ્યારે આલ્કલી ધાતુની જેમ વર્તે છે તો એ પણ Cl સાથે અથવા અધાતુ સાથે, ઋણ આયનવાળા અધાતુ સાથે આયોનિક બંધ બનાવે છે. ક્લિયર છે? હજુ આપણે કન્ડિશન સમજવી છે કે આયોનિક બંધ બનાવવા માટે કયા કયા પ્રકારની કન્ડિશનની જરૂર છે અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતાઓ પણ જોવી છે. ચલો નોટ કરો, પછી ચલો નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરવી છે અને એ છે આયોનિક બંધ બનાવવા માટેની શરતો કઈ કઈ છે, કઈ બાબતોનું પાલન થાય તો સારો આયોનિક બંધ બની શકે. તો એક એક કરીને આપણે ચાર પોઈન્ટની અહીંયા ચર્ચા કરીશું. જો તમને એ ખબર પડી ગઈ છે કે આયોનિક બંધ બનવા માટે એક ધન આયન અને એક ઋણ આયનની જરૂર છે, રાઈટ? એક ધન આયનની જરૂર પડે, એક ઋણ આયનની જરૂર પડે. ધન આયન બનાવવા માટે આપવું શું પડે, શું કરવું પડે? ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એ જેટલી ઓછી આપવી પડે એટલો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું ઓછું, ઇલેક્ટ્રોનનું દૂર થવું એટલું સરળ. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે માનો કે મારી પાસે આ બે એલિમેન્ટ છે. એક એલિમેન્ટ ને અહીંયા ઉર્જા હું 100 કિલો જુલ આપું ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને આ બીજું એલિમેન્ટ છે એને હું 200 કિલો જુલ ઉર્જા આપું છું ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ બંનેમાંથી સારી રીતે ઇલેક્ટ્રોન ઝડપથી કોણ ગુમાવે? જેમાં ઉર્જા ઓછી આપું અને છતાં બી ઇલેક્ટ્રોન દૂર થાય. તો હું એવું કહી શકું કે ઓછી ઉર્જા આપવા છતાં ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોઈએ? ઓછું. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું ઓછું હોય એ ધન આયન ઝડપથી બને. તો આપણે આયનીકરણ એન્થાલ્પી કોને આપીએ છે? ધાતુ આયન, ધાતુને. તો અહીંયા આપણે પહેલો મુદ્દો લખીશું. ફર્સ્ટ પોઈન્ટ આવશે તમારે ધાતુ તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. જેટલું ઓછું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હશે એટલે ધાતુ તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. મતલબ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું ઓછું હશે એ તત્વ એટલો ઝડપથી ધન આયન બનાવી દેશે. ઉદાહરણ જો હું લખું, માનો કે મારી પાસે એ ગેસ છે. હા, એ પણ ખબર હોવી જોઈએ કે ધાતુ ઘન હોય પરંતુ આયનીકરણ એન્થાલ્પી, મતલબ કે જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય તો એ ઘન જે છે એને સૌથી પહેલા વાયુમાં કન્વર્ટ કરવો પડે. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી 1 મોલ ધન આયન પ્રાપ્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. આ વ્યાખ્યા આપણે પીરિયોડિક ટેબલ ચેપ્ટરમાં ભણ્યા છીએ. હવે આ જે સમીકરણ દેખાય છે અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવા આપવું શું પડે? આયનીકરણ એન્થાલ્પી, જેને હું લખીશ IE. તમે આને આયનીકરણ એન્થાલ્પી કહો, આયોનાઇઝેશન પોટેન્શિયલ કહો, એક જ વાત છે. અહીં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શક્ય એટલું કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. ઓછી ઉર્જા આપવા છતાં ઇલેક્ટ્રોન દૂર થાય તો આ ધન આયન બનવો સરળ થઈ જાય. પોઈન્ટ નંબર 2, બેટા ધાતુ તત્વ ધન આયન બનાવે તો અધાતુ તત્વ શું બનાવે? ઋણ આયન બનાવે. ઋણ આયન બનવા માટે ઇલેક્ટ્રોનનો શું કરવું પડશે? સ્વીકાર કરવો પડશે. અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો ઉર્જા છૂટી પડશે. એ છૂટી પડેલી ઉર્જાને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોન એફિનિટી પણ કહેવામાં આવે છે. એ કેવી હોવી જોઈએ? તો એ વધુ હોવી જોઈએ. તત્વ જેટલો ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે એટલી ઉર્જા વધુ ગુમાવે.
સિમ્પલ ઉદાહરણ આપું, ફરીથી સમજો. આ બે એલિમેન્ટ છે, એક એલિમેન્ટ ને ઇલેક્ટ્રોન આપો છો, એ 100 કિલો જૂલ જેટલી ઊર્જા ગુમાવે છે. આ બીજું એલિમેન્ટ છે, આને હું ઇલેક્ટ્રોન આપું છું, તો આ 200 કિલો જૂલ જેટલી ઊર્જા ગુમાવે છે. તો આ બંનેમાંથી અહીં જો ઇલેક્ટ્રોન હું મૂકું, તો બેમાંથી કોણ પહેલા ઇલેક્ટ્રોન મેળવે? બોલો. યસ, આ કેમ? કારણ કે જે તત્વ વધુ ઊર્જા ગુમાવશે એ તત્વ ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી શકશે. તો અહીંયા આપણે લખી શકીએ, અધાતુ તત્વની, અધાતુ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. આ વધુ હોવું જોઈએ, પણ એ કેવું હોય છે બેટા? ઋણ હોય છે. વધુ ઋણ હોવું જોઈએ એવું પણ તમે લખી શકો છો. તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ તત્વ મેળવે છે તો ઉર્જા શું કરે છે બેટા? ગુમાવે છે. તત્વ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઉર્જા ગુમાવે, અને જે ઉર્જા ગુમાવે છે એને આપણે શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ધારો કે અહીંયા બી એલિમેન્ટ છે, આ બી એલિમેન્ટ ઇલેક્ટ્રોન મેળવે એટલે બનાવે બી માઇનસ, અને આ પ્રક્રિયા દરમિયાન એ જે ઉર્જા ગુમાવે એને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી પણ કહેવામાં આવે છે. આ મૂલ્ય કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. જો આ મૂલ્ય વધારે હશે તો એનાથી બેનિફિટ એ થાય કે એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે. આ મૂલ્ય ઓછું હોય તો એનાથી બેનિફિટ એ થાય કે આ ઝડપથી ધન આયન બનાવી દે. બોલો, ખબર પડી? હવે તમારી પાસે ધન આયન આવી ગયો, તમારી પાસે ઋણ આયન આવી ગયો. હવે બંને પ્રોપરલી એકબીજા સાથે અટ્રેક્શન કરશે અને આકર્ષણ કરીને એકબીજા સાથે જોડાશે. જેમાં ધારો કે તમારી પાસે A પ્લસ આયન હાજર છે, તમારી પાસે B માઇનસ આયન હાજર છે, તો આ બી માઇનસ આયન અને એ પ્લસ આયન વચ્ચે એક પ્રકારનું શું થાય? આકર્ષણ બળ થાય. આ જે આકર્ષણ બળ છે આને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહી શકીએ. શું નામ આપી શકીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. પરંતુ આ બંને જ્યારે એકબીજાને પ્રબળ રીતે આકર્ષણ કરશે, પ્રબળ રીતે જોડાશે, તો અહીંયા એક લેટિસનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? લેટિસ. હવે એક્ઝેક્ટ લેટિસ હોય છે શું? એ પ્લસ બી માઇનસ, એને ધારો કે હું એનએ પ્લસ અને સીએલ માઇનસ લખું, તો એનએ પ્લસ અને સીએલ માઇનસ એકબીજા સાથે આવી રીતે અરેન્જ થાય. ધન આયનની સાથે ઋણ આયન અને ઋણ આયનની સાથે ધન આયન ગોઠવાતો જાય, અને આવી ખૂબ લાંબી શૃંખલાનું નિર્માણ થાય. હવે અહીં ધન અને ઋણનું એકબીજા સાથે શું હોય? આકર્ષણ બળ હોય. શું હોય બેટા? આકર્ષણ બળ હોય. ધનનું ઋણ સાથે, ઋણનું ધન સાથે એક પ્રબળ આકર્ષણ બળ હોય છે. આ બધાનું એકબીજા સાથે આકર્ષણ બળ હશે, અને આ આકર્ષણ બળના કારણે શું બને છે? લેટિસ બને છે. આને આપણે ઇંગ્લિશમાં ક્લોઝ પેક અરેન્જમેન્ટ પણ કહીએ છીએ. ક્લોઝ પેક રચના કહેવામાં આવે છે. ગુજરાતીમાં પણ એને ક્લોઝ પેક જ કહે છે. ક્લોઝ પેક રચના તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લોઝ પેક રચના ધન આયન અને ઋણ આયનની વચ્ચે જ બને, અને ધન આયન અને ઋણ આયન બનાવવા માટે શું જોઈએ? તો ઓછી આયનીકરણ એન્થાલ્પી, વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ધન આયન અને ઋણ આયન સરળતાથી બનશે. એ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષણ કરશે, આકર્ષણ કરીને શું બનાવે? ક્લોઝ પેક રચના કરશે. હવે બેટા, આ જે લેટિસ અથવા ક્લોઝ પેક રચના છે એમાં એક પોઈન્ટ સમજજો. અહીંયા ધન આયન અને ઋણ આયન, અથવા અહીં ધન આયન અને ઋણ આયન છે. આ ધન આયન અને ઋણ આયનને એકબીજાથી દૂર કરવા માટે, આ બંધને તોડીને એકબીજાથી દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને લેટિસ ઉર્જા કહે છે. તો અહીંયા હું લખું છું, ધન આયન અને ઋણ આયનને એકબીજાથી દૂર કરવા માટે
एक बीजा थी दूर करवा माटे आपवी पड़ती एन्थाल्पी शब्द लखाय ऊर्जा पण शब्द लखाय तो आपवी पड़ती एन्थाल्पी ने શું કહીશું આપણે લેટીસ ઉર્જા કહે છે લેટીસ ઉર્જા કહે છે ધનાયન અને ઋણાયનને એકબીજાથી દૂર કરવા માટે એકબીજાથી દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું નામ આપીશું લેટીસ ઉર્જા અથવા લેટીસ એન્થાલ્પી કહે છે ઉર્જાની જગ્યા પર તમે એન્થાલ્પી શબ્દ લખી શકો છો કોઈ વાંધો નથી હવે આ લેટીસ ઉર્જા જેટલી વધુ એટલું આકર્ષણ બળ વધારે માનો કે અહીંયા ધન આયન અને ઋણ આયન છે બેટા હવે આ ધન આયન અને ઋણ આયન એટલા જબરજસ્ત રીતે એકબીજાને આકર્ષિત કરે છે કે આ બંધ સરળતાથી તૂટતો નથી તો આ બંધ તોડવા મારે ઉર્જા કેવી આપવી પડશે વધુ કહેવાનો મતલબ એ છે જેટલી વધુ ઉર્જા આપવી પડે આ બંધને તોડવા માટે એટલી એ બંધની મજબૂતાઈ વધારે હશે તો આ લેટીસ ઉર્જા કેવી હોવી જોઈએ સારા આયોનિક પદાર્થોમાં વધુ હોવી જોઈએ તો અહીંયા હું લખીશ લેટીસ ઉર્જા વધુ હોવી જોઈએ સારા આયોનિક બંધ માટેની શરત છે કે લેટીસ ઉર્જાનું મૂલ્ય કેવું હોવું જોઈએ બેટા વધુ હોવું જોઈએ લેટીસ ઉર્જા જેટલી વધારે હશે એટલો બંધ વધુ મજબૂત હશે હવે હું તમને આમ તો આગળ જતા બોન હેબર ચક્ર આપણે ભણીશું જેમાં વધુ સારી રીતે આ વાતની ચોખવટ અથવા તો ડિટેલ આવશે પણ અત્યારે હું તમને સિમ્પલી કહું કે કોઈ પણ આયોનિક પદાર્થ બનાવવા માટેની શરત શું છે તો આયોનિક પદાર્થ બનાવવા માટે એક ધનાયન હોવો મતલબ એક ધાતુ જોઈએ અને એક અધાતુ રાઈટ ધાતુ સોડિયમ છે આ સોડિયમ કઈ અવસ્થામાં હોય છે સોલિડ કોઈ પણ સોલિડમાંથી શું ઇલેક્ટ્રોન દૂર કરી શકાશે ના આપણે આયનીકરણ એન્થાલ્પીનું લોજિક જે છે એ કોને લાગુ પાડીએ છીએ વાયુ તટસ્થ પરમાણુને તો આ સોલિડ છે મારે ધન આયન બનાવવો છે પણ આમાંથી પહેલા ધન આયન બનાવવા માટે મારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પહેલા જે ધન આ જે ઘન અવસ્થા છે સોલિડ છે એને સામા કન્વર્ટ કરવો પડે વાયુમાં તો સોલિડને ગેસમાં સૌથી પહેલા કન્વર્ટ કરવો પડશે બોલો ખબર પડી હવે બેટા મને જવાબ આપો કે સોલિડને ગેસમાં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં વધુ ડિટેલમાં તમે આ વાતને ભણશો પણ અત્યારે યાદ રાખજો કે સોલિડને ગેસમાં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય છે સબ્લિમેશન એન્થાલ્પી ડેલ્ટા SH સબ્લિમેશન એન્થાલ્પી ડેલ્ટા SH કહે છે બોલો ખબર પડી સોલિડ માંથી ગેસ માં કન્વર્ટ કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું નામ આપ્યું આપણે સબ્લિમેશન એન્થાલ્પી ઉદ્વપાતન એન્થાલ્પી ડેલ્ટા SH કહેવામાં આવે છે હવે આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાંથી શું કરીશું બેટા ઇલેક્ટ્રોન દૂર કરીશું વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો બનવાનું શું Na+ ગેસ તો આના માટે શું આપવું પડે આયન આયોનાઇઝેશન એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH પણ લખાય IE પણ લખાય IP પણ લખાય આયોનાઇઝેશન પોટેન્શિયલ હવે CL મને જવાબ આપો શું CL તરીકે અસ્તિત્વ ધરાવે કે CL2 તરીકે તો CL2 તરીકે દ્વિપરમાણ્વીય અણુ છે આ તો આ CL2 છે હવે આ ગેસિયસ હોય છે બેટા હવે CL2 જે છે આપણે તો NaCl બનાવવા માટે એક CL ની જરૂર છે તો આ જે છે મોલ એના હું કેવા લઈ લઈશ અડધો મોલ કારણ કે મારે એક જ ક્લોરીન ની જરૂર છે તો બે અહીંયા શું થાય કેન્સલ આઉટ થઈ જાય તો એક ક્લોરીન બનશે હવે આ જે ક્લોરીન છે અહીંયા ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બંધ હોય 1/2 મોલ પણ બંધ તો હોય એ બંધ મારે તોડવો પડે એ બંધ મારે શું કરવો પડે તોડવો પડે અને એક સિંગલ પરમાણુમાં કન્વર્ટ કરવો પડે એટલે અહીં હું એવું લખી શકું કે મારી પાસે અણુ સ્વરૂપે ક્લોરીન છે તો અહીં મારી પાસે પરમાણુ સ્વરૂપે ક્લોરીન છે તો અણુ સ્વરૂપના ક્લોરીનમાંથી પરમાણુ સ્વરૂપના ક્લોરીનમાં આપણે એનું રૂપાંતરણ કરવું છે અને આ રૂપાંતરણ કરવા માટે આ બંધ શું કરવો પડે તોડવો પડે
बंध तोड़वो पड़े मतलब आने कहवाय छे डेल्टा डिसोसिएशन एन्थाल्पी वियोजन एन्थाल्पी कहवाय डेल्टा डिसोसिएशन डिसोसिएशन मतलब तोड़वो तो आ तोड़ी ने एक सिंगल क्लोरीन अणु नु परमाणु में रूपांतरण थाय एना माटे आपवी पड़ती एन्थाल्पी डिसोसिएशन एन्थाल्पी थर्मोडायनेमिक्स में थोड़ो और वधारे सारी रीते डिटेल में भणीशुं હવે અહીં જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો છે એ ઇલેક્ટ્રોન આપણે આને આપીશું પ્લસ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ જો ઇલેક્ટ્રોન હું આમાં એડ કરીશ તો શું બનશે Cl માઇનસ ગેસ તો અહીં ઇલેક્ટ્રોનનો શું થયો બેટા સ્વીકાર થયો અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા ઇજીએચ હવે તમારી પાસે Na+ આવી ગયો Cl- આવી ગયો મુક્ત થયેલા ઇલેક્ટ્રોનો તો અહીંયા શું થઈ ગયો સ્વીકાર હવે આ બંને આકર્ષણ કરે તો Na+ ગેસિયસ Cl- ગેસિયસ સાથે આકર્ષણ કરશે અને અહીં બનાવશે NaCl સોલિડ આ પ્રોસેસમાં અહીં તમારે UH એન્થાલ્પી જોઈએ ડેલ્ટા UH એને કહેવાય લેટિસ એન્થાલ્પી શું કહેવાય લેટિસ એન્થાલ્પી મેં કીધું તમને કે બે બંધ અથવા ધન આયન અને ઋણ આયન વચ્ચેનો બંધ તોડવા આપવી પડતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય અહીં બંધ બને છે તો એના માટેની એન્થાલ્પીને લેટિસ એન્થાલ્પી કહેવાય બોલો ખબર પડી કે નહીં તો આ રીતે NaCl નું નિર્માણ થતું હોય છે હવે અહીં ફોર્મેશન કોનું થયું ફોર્મ થવું મતલબ ઉત્પન્ન થવું ઉત્પન્ન શું થયું NaCl ઉત્પન્ન થયું બેટા તો NaCl ની ફોર્મેશન એન્થાલ્પી ફોર્મ થવા માટે એન્થાલ્પી આ બધી એન્થાલ્પીનો શું થાય સરવાળો કઈ કઈ એન્થાલ્પીનો સરવાળો થાય તો એક છે આપણી પાસે સબલિમેશન એન્થાલ્પી બીજી છે આપણી પાસે આયોનાઇઝેશન એન્થાલ્પી ત્રીજી છે આપણી પાસે ડિસોસિએશન એન્થાલ્પી ચોથી છે આપણી પાસે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને એક ઓર એન્થાલ્પી છે ધેટ ઇઝ અ ડેલ્ટા UH મતલબ લેટિસ એન્થાલ્પી તો અહીંયા હું લખીશ આઈ હોપ તમને દેખાશે ડેલ્ટા UH રાઈટ હવે બેટા ડિસોસિએશન મતલબ સોડિયમ સોલિડ થી સોડિયમ ગેસ કરવા ઉર્જા આપવી પડે મતલબ આ કિંમત કેવી આવશે ધન આવશે આયનીકરણ એન્થાલ્પી વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા પણ ઉર્જા આપવી પડે તો એ કિંમત પણ કેવી મળે ધન મળે ડિસોસિએશન એન્થાલ્પી અણુનું પરમાણુમાં રૂપાંતરણ કરવા ઉર્જા આપવી પડે આ બંધ તોડવો પડે મતલબ આ કિંમત કેવી મળે ધન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઉર્જા ગુમાવે અને ઉર્જા ગુમાવે તો આ કિંમત કેવી આવે ઋણ આવે અને ધન આયન અને ઋણ આયન આકર્ષણ પામે એકબીજાની નજીક આવી બંધનું નિર્માણ કરે તો બંધ બનવાની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક હોય એટલે આ કિંમત કેવી આવે ઋણ આવે ત્રણ કિંમતો ધન બે કિંમતો ઋણ અને હું તમને એમ પૂછું કે ઓવરઓલ આન્સર ઋણ આવે કે ધન આવે તો જવાબ શું મોટા ભાગના સ્ટુડન્ટ એવું વિચારે કે સર ત્રણ કિંમતો ધન છે બે કિંમતો ઋણ છે તો ફાઇનલ જવાબ ધન ના ફાઇનલ આન્સર ઋણ આવે તો સમજી લેવાનું કે ઉત્પન્ન થયેલા આયોનિક પદાર્થની સ્ટેબિલિટી સ્થિરતા વધારે છે એટલે જેટલી વધુ ઋણ કિંમત મળશે આ જેટલી વધુ ઋણ કિંમત મળશે એટલી આયોનિક પદાર્થની સ્થિરતાનું મૂલ્ય વધારે મળે આના પાછળનું લોજિક ખબર પડવી જોઈએ તમને વધુ ઋણ કિંમત મળી એનો મતલબ શું કે આ બંને પાસે જેટલી ઉર્જા હતી એમાંથી વધુ દૂર થઈ ગઈ વધુ દૂર થઈ ગઈ તો પાસે કેટલી વધી ઓછી અને મેં પહેલા પણ વાત કરી હતી કે જેટલી ઓછી ઉર્જા એની પાસે હશે એટલી સ્થિરતા વધારે બીમાર માણસની સ્થિરતા વધારે છે તો જેટલી ઓછી ઉર્જા ઋણની કિંમત વધારે એટલે દૂર થઈ ગઈ વધારે જેટલી દૂર થઈ જાય એની પોતાની પાસે એટલી ઉર્જા ઓછી પોતાની પાસે ઉર્જા ઓછી તો સ્થિરતાનું મૂલ્ય કેવું હશે વધારે હશે કોઈ ડાઉટ છે બોલો ખબર પડે કે નહીં તો આ થઈ આયોનિક બંધ બનાવવા માટેની શરત
पहली शरत छे के धन आयन बनाववा माटेनी जरूरी आयनीकरण एन्थाल्पी ओछी होवी जोईए। बीजी शरत छे ऋण आयन बनाववा माटेनी जरूरी इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी वधु ऋण होवी जोईए। धन आयन अने ऋण आयनी जे लेटिस एन्थाल्पी छे ए वधु होवी जोईए। अने पूरी प्रोसेस मां फॉर्मेशन एन्थाल्पी आने कहेवाय छे फॉर्म थवुं एटले शुं उत्पन्न थवुं। फॉर्म थवुं एटले शुं बेटा उत्पन्न थवुं। तो NaCl उत्पन्न थवा माटेनी कुल एन्थाल्पी वधु ऋण एटली स्थिरतानुं मूल्य केवुं आवशे वधारे आवशे। ओके तो आयोनिक बंधनी वात करी आयोनिक बंध बनाववा माटेनी शरतोनी वात करी हवे मारे आयोनिक बंधना गुणधर्मनी वात करी छे। तमे आने नोट करो पछी गुणधर्म समजावुं। હવે આપણે વાત કરીશું આયોનિક સંયોજનના ગુણધર્મ। ત્રણ પોઈન્ટની ચર્ચા કરવાની છે, ધ્યાનથી સમજો। આમાંથી ઘણીવાર ક્વેશ્ચન્સ આવેલા છે, આગળ જતા આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીશું, એમાં તમને એનો અંદાજ આવશે। પહેલો ગુણધર્મ છે ઘન અવસ્થામાં આયોનિક સંયોજનોમાંથી વીજભાર, આયોનિક સંયોજનમાંથી વીજભાર અથવા વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। તમે ધ્યાન રાખજો દીકરા, શું વાત છે કે ઘન અવસ્થા હોય તો આયોનિક સંયોજનોમાંથી ક્યારે પણ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, વીજભારનું વહન થતું નથી। એનું કારણ તો સિમ્પલ છે કે કારણ કે ઘન અવસ્થામાં આયનો મુક્ત હોતા નથી। હવે ઘન અવસ્થામાં આયનો મુક્ત ના હોય તો વિદ્યુતનું વહન થવાનું નથી। એનું કારણ ધન આયન ઋણ આયન। હવે તમે વિચારો, આ ધનની નીચે ઋણ આવવાનું, ઋણની નીચે ધન। હવે આ એક પ્રકારનું પ્રબળ આકર્ષણ બળથી જોડાઈને આખું આ સંયોજન બને। આયોનિક પદાર્થ જ્યારે પણ બનશે તો એ આયોનિક પદાર્થની અંદર ધન આયન અને ઋણ આયનનું એકબીજા સાથે એક પ્રબળ આકર્ષણ બળ થાય। એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળ હોય તો ધન આયન કે ઋણ આયન મુક્ત નથી, અને જ્યાં સુધી આયન મુક્ત ના હોય ત્યાં સુધી વિદ્યુતનું વહન એમાંથી થઈ શકે નહીં। પરંતુ પિગલિત અવસ્થા અથવા જલીય દ્રાવણમાં વિદ્યુત વહન થાય છે। વિદ્યુત વહન થઈ શકે, ઘન અવસ્થામાં ના થાય, પણ પિગલિત અવસ્થા અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય। આયોનિક પદાર્થની પિગલિત અવસ્થા અને જલીય દ્રાવણમાં શું ફરક? ધારો કે હું કહું મારી પાસે NaCl સોલિડ છે, તો આ NaCl સોલિડને હું ગરમ કરું અને NaCl લિક્વિડ બનાવું। કહેવાનું તાત્પર્ય, મેં ગરમ કરીને લિક્વિડ બનાવ્યો છે, એનો અર્થ કે આમાં પાણી ઉમેર્યું નથી, એના બોઇલિંગ પોઈન્ટ સુધી એટલે કે એના ગલન બિંદુ સુધી આને ગરમ કરવાનો અને લિક્વિડમાં એનું કન્વર્ઝન કરવાનું। સોલિડને એના બોઇલિંગ પોઈન્ટ સુધી ગરમ કરી લિક્વિડમાં કન્વર્ટ કરવાનો, આ પ્રોસેસ જે છે એને પિગલિત કહેવાય। પિગલિત અવસ્થામાં કન્વર્ટ કર્યું એમ કહેવાય। સોરી બેટા, NaCl સોલિડને પિગલિત કરવો મતલબ એના ગલન બિંદુ સુધી તમે આને ગરમ કરીને NaCl લિક્વિડમાં કન્વર્ટ કર્યો છે, મતલબ તમે પાણી ઉમેર્યા વગર આ કામ કર્યું છે। અને NaCl સોલિડમાં પાણી એડ કર્યું તો Na+ એક્વાયસ અને Cl- આયન એક્વાયસ બની જાય, તો અહીંયા જલીય દ્રાવણમાં મીઠું નાખ્યું પીગળી ગયા અને Na+ Cl- આયન અલગ થઈ ગયા। આમાંથી પણ Na+ લિક્વિડ એન્ડ Cl- લિક્વિડ આયન અલગ થઈ જાય। એટલે પિગલિત અવસ્થા હોય તો પણ લિક્વિડ આયનો અલગ થાય,
જલીય દ્રાવણ હોય તો પણ એક્વાયર્સ આયનો અલગ થાય અને માટે એમાંથી વિદ્યુતનું વહન થાય. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી, પરંતુ જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થઈ શકે છે. નંબર બે, ધ્યાન રાખજો, તમારી પાસે એ પ્લસ આયન છે, બી માઇનસ આયન છે, આમની વચ્ચે શું છે? પ્રબળ આકર્ષણ બળ. આ પ્રબળ આકર્ષણ બળને આપણે શું નામ આપ્યું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. શું કહેવાય છે બેટા? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેવો હોય છે? પ્રબળ હોય છે, અને પ્રબળ હોય માટે આ બેને અલગ સરળતાથી કરી શકતા નથી. ધન આયન અને ઋણ આયનને સરળતાથી અલગ કરાવી શકાતા નથી, અને સરળતાથી અલગ ન થાય એટલે એમના મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ એવા હોય બેટા ખૂબ વધારે હોય. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રબળ આકર્ષણ બળના કારણે, પ્રબળ આકર્ષણ બળના કારણે આયોનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પ્રબળ આકર્ષણ બળના કારણે આયોનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. મતલબ ઝડપથી આ તૂટતા નથી, એટલે એમને તોડવા ઊર્જા કેવી આપવી પડે? આપણે વધારે આપવી પડતી હોય છે. કોઈ ડાઉટ છે? તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. અને નંબર ત્રણ જે છે એ દ્રાવ્યતાની બાબતમાં છે. આયોનિક પદાર્થનું નેચર છે કે એ પાણીમાં સરળતાથી પીગળે. પાણી એક કેવો દ્રાવક છે? ધ્રુવીય દ્રાવક. જો ધ્રુવીયની થોડીક સમજ આપી દઉં, આ ચેપ્ટરમાં એની વધારે ડિટેલમાં આગળ ચર્ચા થવાની જ છે, છતાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે એ આંશિક ધન વીજભાર પ્રાપ્ત કરે, આ પણ આંશિક ધન વીજભાર, જ્યારે ઓક્સિજન આંશિક ઋણ વીજભાર. કેટલા? 2 મોલ. કેમ? માઇનસ 2 ડેલ્ટા. અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ 2 ડેલ્ટા. તો આ આંશિક ઋણ છે અને આ આંશિક ધન છે. ઓકે, આને કહેવાય આંશિક ધન અને આંશિક ઋણ વચ્ચે જે બંધ હોય એ બંધને આપણે ધ્રુવીય બંધ કહીએ. શું નામ? ધ્રુવીય બંધ. સહસંયોજક બંધ જ છે, પણ ધ્રુવીય સહસંયોજક બંધ એવું આખું નામ આપણે કહી શકીએ. આ ધ્રુવીય સહસંયોજક બંધ જે છે, સમજો વાતને, ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે એને ધ્રુવીય સંયોજન કહેવાય. એટલે પાણી પોતે ધ્રુવીય સંયોજન છે. આયોનિક પદાર્થો ધ્રુવીય સંયોજનમાં સરળતાથી પીગળે છે. આયોનિક પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં, ધ્રુવીય દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થાય છે, જ્યારે અધ્રુવીય દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થતા નથી. અધ્રુવીય દ્રાવક હોય તો એમાં તે સરળતાથી નથી પીગળતા, પણ ધ્રુવીય દ્રાવકમાં તે ખૂબ સરળતાથી પીગળે છે. એટલે ધ્રુવીય દ્રાવક એટલે જેમાં આંશિક ઋણ આંશિક ધન આવતા હોય એ ધ્રુવીય દ્રાવક. એ ધ્રુવીય દ્રાવકમાં આયોનિક પદાર્થો પીગળે. એટલે હું એવું કહું કે મારી પાસે NaCl છે અને આ NaClને હું પાણીમાં નાખું, અને મારી પાસે NaCl છે અને એને હું બેન્ઝીનમાં નાખું. C6H6 એટલે બેન્ઝીન. શું કહેવાય એને? બેન્ઝીન. તો સામા પીગળશે? તો NaCl પાણીમાં તો દ્રાવ્ય થશે, પરંતુ બેન્ઝીનમાં તે કેવો રહેશે? અદ્રાવ્ય રહેશે. NaCl બેન્ઝીનમાં અદ્રાવ્ય રહેશે, NaCl પાણીમાં દ્રાવ્ય રહેશે. કોઈ ડાઉટ છે?
तो અહીંયા તમારે ધ્યાન ત્રણ મુદ્દાનું રાખવાનું છે. પહેલું ઘન અવસ્થા હશે તો આયોનિક પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, વિદ્યુતનું વહન તે કરી શકતા નથી, કારણ કે આયનો મુક્ત નથી. પણ જો તમે એનું પીગલિત દ્રાવણ બનાવશો કે તમે એનું જલીય દ્રાવણ બનાવશો તો આસાનીથી આયનો ઉત્પન્ન થાય છે અને આસાનીથી વિદ્યુતનું વહન થઈ શકે છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે જે બંધ છે એ છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, મતલબ એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, જે કેવો છે? પ્રબળ. અને પ્રબળ આકર્ષણ બળના કારણે આયોનિક સંયોજનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે અને આયોનિક પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં આસાનીથી પીગળે છે, પરંતુ અધ્રુવીય દ્રાવકમાં તે આસાનીથી પીગળી શકતા નથી. તો આ પોઈન્ટ તમારે બેટા ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર છે? આ પોઈન્ટ આપણે જેટલી પણ ડિટેલમાં વાત કરી છે એ બધી આયોનિક પદાર્થની વાત કરી, તો અહીંયા આયોનિક બંધનો ટોપિક તમારો કમ્પ્લીટ થાય છે. ઓકે બેટા, નેક્સ્ટ સ્ટુડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા બંધ સાથે મળીશું. સહસંયોજક બંધની ચર્ચા આપણે નેક્સ્ટ સ્ટુડિયો લેક્ચરમાં કરીશું. થેન્ક યુ, ગોડ બ્લેસ.